નર્મદા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં 66 જેટલા શતાયુ મતદારો મતદાન કરશે. આ મતદારો માટે જિલ્લા વહીવટી તંત્ર તેમની પૂરેપૂરી કાળજી લઈ મતદાન કેન્દ્ર સુધી લઈ જઈ મતદાન કરાવશે. લોકશાહીના આભૂષણ સમાન જિલ્લાના મતદારો માટે આશીર્વાદરૂપ બની રહેલ શ્રદ્ધાયુ વડીલ મતદારોએ અચૂક મતદાનના સંકલ્પ સાથે સૌ કોઈને મતદાન કરવાનું આહવાન કર્યું છે. નર્મદા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી નવી કામગીરી દરમિયાન જિલ્લામાં 66 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે, જેમાં નાંદોદ વિધાનસભામાં 27 અને ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં 39 જેટલા મતદારોનો સમાવેશ થાય છે. આ શતાયુ મતદારો તેમના પરિવાર તેમજ અન્ય મતદારોને મતદાનનું પવિત્ર ફરજ નિભાવી લોકશાહીના પર્વનું જતન કરવાનું આહવાન કર્યું છે. આગામી 23 એપ્રિલ યોજાનારી લોકસભા ચૂંટણીમાં જિલ્લાની 2 વિધાનસભા મત વિભાગની અંદર 66 કરતા વધુ મતદારો છે, જે શતાયુ મતદારો છે. આ શતાયુ મતદારો આ લોકશાહીને જીવંત રાખવા માટે અને દર વર્ષે એ લોકો દરેક ચૂંટણીની અંદર એનું જે મતદાન કરે એ માટેના પ્રયત્નો તંત્ર દ્વારા પણ કરવામાં આવે છે, એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. જિલ્લાના જે કુલ 66 શતાયુ મતદારો છે એમાં નાંદોદ વિધાનસભા મત વિભાગમાં 27 અને ડેડિયાપાડા વિધાનસભા મત વિભાગમાં 39 જેટલા શતાયુ મતદારોનો સમાવેશ થયેલો છે. જે શતાયુ મતદારો હોય છે, શતાયુ મતદારોનો અમારા બીએલઓ દ્વારા પણ સંપર્ક કરવામાં આવે છે અને આગામી જે ચૂંટણી યોજાય છે આગામી ચૂંટણીમાં પણ એ અગાઉ જેમ વર્ષો સુધી મતદાન કરતા આવ્યા છે એમ આ વખતે પણ એ મતદાન કરે અને બીજાના માટે પ્રેરણા પૂરી પાડે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવે.